વેલકમ બેક. સમાચાર આવી રહ્યા છે કે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને કોરોના કાળમાં યોજાઈ શકે છે વાયબ્રન્ટ સમિટ. કોરોના કાળમાં સાવચેતી સાથે યોજાઈ શકે છે અને તે જ વાયબ્રન્ટની તૈયારીઓ શરૂ કર્યાની ચર્ચા થઈ રહી છે. સરકારના વિવિધ વિભાગોએ આ શરૂ કરી છે તૈયારીઓ. અધિકારીઓએ વિડીયો કોન્ફરન્સથી વિવિધ દેશના રોકાણકારો સાથે વાતચીત શરૂ કરી છે. વાત કરીશું અમારા સંવાદદાતા ગીતા મહેતા સાથે. ગીતા, કયા પ્રકારની આ તૈયારીઓ જે શરૂ કરવામાં આવી છે? વિડીયો કોન્ફરન્સથી વાતચીત તો શરૂ થઈ, પરંતુ એ ક્યારે યોજાઈ શકે છે આ સમિટ, અને શું તમામે તમામ રોકાણકારો ગુજરાત આવશે તેવું માનવું? જી બિલકુલ, ખૂબ જ મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે આર્થિક રીતે દેશ અને દુનિયાની સ્થિતિ કોરોનાને લઈને જ્યારે પડી ભાંગી છે ત્યારે ગુજરાતમાં આ વખતની વાયબ્રન્ટ સમિટ યોજાશે. એટલું જ નહીં, હાલ દર્શકોને આપણે જ્યારે આ માહિતી આપી રહ્યા છે ત્યારે તેને લગતી એક વિડીયો કોન્ફરન્સ ચાલુ છે. રાજ્યના ઇન્ડસ્ટ્રી સચિવ એમ કે દાસ દ્વારા યુકે, જર્મની અને જાપાન સાથે વિડીયો કોન્ફરન્સિંગ આ મુદ્દે થઈ ચૂકી છે. આજે યુએસના રોકાણકારો સાથે વિડીયો કોન્ફરન્સ ચાલુ છે, એટલે કેવું કહી શકાય કે ઇન્ડસ્ટ્રી સચિવ દ્વારા મીટિંગો લેવાની શરૂ થઈ ગઈ છે. તો સાથે સાથે અન્ય વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે કે લોકડાઉન જેમ જેમ ખતમ થઈ રહ્યું છે તેમ તેમ હવે આ વાયબ્રન્ટ ગુજરાત સમિટની જે વાત છે તેની ગતિ વેગ પકડવાનો છે. તમામ વિભાગોએ જે આ મુદ્દે ક્વેરીઝના જવાબો આપવાના શરૂ કર્યા છે તેની સમીક્ષા પણ કરશે ઇન્ડસ્ટ્રી સચિવ. ઇન શોર્ટ, આ વખતની વાયબ્રન્ટ સમિટ યોજાશે. એટલું જ નહીં, કોરોનાના સંપૂર્ણ જે સાવચેતીના પગલાં છે તેની સાથે વાયબ્રન્ટ સમિટ યોજાશે. રોકાણકારો ચોક્કસપણે ગુજરાત આવશે. દર વખતે જાન્યુઆરી માસની શરૂઆતમાં આ વાયબ્રન્ટ સમિટ યોજાતી હોય છે, એટલે આ વખતે પણ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમિટ યોજાશે. દર વખતની જેમ તેવી સંભાવનાઓ નિશ્ચિત જણાઈ રહી છે. દર બે વર્ષે વાયબ્રન્ટ સમિટ યોજાતી હોય છે, એટલે ગયા વર્ષે નહોતી યોજાઈ, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે યોજાશે કે નહીં તે એક દુવિધા હતી, પરંતુ હવે દુવિધા સમેટાઈ જશે અને વાયબ્રન્ટ સમિટ યોજાશે. જી, જાણકારી બદલ આભાર.